Ma? Hey, Ma! Ma? મને ઓળખી? હું તારી અજન્મી પુત્રી. માં, હું કેટલી નસીબદાર છું. મને તારા ખોળે જન્મ લેવા મળશે, પછી હું તારા ખોળે બેસી તારા મુખેથી મીઠા મીઠા હાલરડા સાંભળીશ અને ખૂબ વાર્તાઓ પણ સાંભળીશ. કેવી મજા આવશે ને માં? પણ માં, તું ચૂપ કેમ છે? તું રડે શા માટે છે? તું જવાબ કેમ નથી આપતી? જવાબ આપ, જવાબ આપ. શું કહ્યું? દાદી અને પપ્પા મને જન્મ લેવા દેવાની ના પાડે છે? શા માટે માં? આ તો પહેલાના સમય જેવું જ થયું ને. પહેલાના સમયમાં દીકરીને દૂધ પીતી કરવામાં આવતી, તેને ઉકળતા દૂધમાં ડૂબાડી અને તેની હત્યા કરવામાં આવતી, અથવા તો કેટલીકમાં સમાજથી છુપાઈને પોતાની ફૂલ જેવી કોમળ દીકરીને ઉકેળે ફેંકી આવે છે, ત્યારે આ દીકરી કૂતરા બિલાડા વગેરે જેવા પશુઓનો ભોગ બને છે. પણ માં, દાદી અને ફઈ પણ કોઈની પુત્રી જ હતા ને, તો પછી મારા જન્મ સામે તેમને શો વાંધો છે? કિરણ બેદી, ઇન્દિરા ગાંધી, સુનિતા વિલિયમ્સ જેવી પુત્રીઓ તેના મા બાપને કેટલું ગૌરવ અપાવી ચૂકી છે, હું પણ મોટી થઈને તમને આટલું જ ગૌરવ અપાવીશ. અને હું તારા અને પપ્પાનો જ અંશ છું ને, તો પછી પપ્પાને મારા જન્મ સામે શો વાંધો છે? તું પપ્પાને કહેજે હું મોટી થઈ તેમનું ખૂબ ધ્યાન રાખીશ, તેમને ખૂબ વહાલ કરીશ, તેની સાથે ખભે ખભા મિલાવીને કામ કરીશ. અને તને ખબર છે આપણા પાડોશમાં રહેતા વૃદ્ધ દંપતી ક્યાં ગયા? તેઓના દીકરા અને વહુએ તેને ખૂબ ત્રાસ આપી અને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. જ્યારે દીકરી તેની માનું કેટલું ધ્યાન રાખે છે, તેને કેટલું વહાલ કરે છે. પણ માં, આ શું થઈ રહ્યું છે? આ કોઈ મારું ફૂલ જેવા શરીરને પીખી રહ્યું છે. જાણે હજારો વીંછીઓ કરડતા હોય તેવી વેદના થાય છે. માં, મને બચાવો, મને જન્મ લેવા દે. આજના સમયમાં તો દીકરી જન્મતા પહેલા જ તેની માતાનો કુખે તેની હત્યા કરવામાં આવે છે. આવું તો કંઈ મારી સાથે નથી થઈ રહ્યું ને. માં, મને બચાવો, મને જન્મ લેવા દે. મને આ સુંદર ધરતી જોવી છે, તારા આંગણે પગમાં ઝાંઝર પહેરીને રમવું છે. માં, મને બચાવો, મને જન્મ લેવા દે. વાહલની વાદળી થઈને ઊંચે વ્યોમમાં વિહરવા તો દે. ફૂલની વેલ બનીને ઝુલીસ તારા બારણે મમતાના નીરમાં નાહવા તો દે. હું તારા હાથ જોડું છું, તારા પગે પડું છું, મને જન્મ લેવા દે. તમે જરા જઈને પૂછો એવી સ્ત્રીઓને જેમને એક પણ સંતાન નથી, તેઓ માટે દીકરો કે દીકરી બંને સરખા વાલા છે. હવે હું જઈને એવા જ ઘરે જન્મ લેવા ઈચ્છું છું અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ પોતાના જ અંશનો સંહાર કરતા, જેના હાથ નથી કાપતા, એવા માનવ ભૂખ્યા રાક્ષસોની તો નરથી પણ ક્રૂર હાલત કરે. હવે હું ક્યારે તારે ત્યાં જન્મ લઉં? જાઉં છું, જાઉં છું, મને